બાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ચુમ્માલીસ મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર કસ્તુરબાની તબિયત કથળેલી તો હતી જ પણ આજે વધુ ચિંતાજનક હતી બપોરે ચાર પછી ડૉક્ટર સુશીલાબેને બાપુને બાનો ચાર્જ સોંપી થોડી વાર આરામ કરવા ગયા જો કે બાપુ થોડા દૂર જ બેઠા અને કહ્યું મારું ધ્યાન બા તરફ જ છે બા મને બોલાવશે ત્યારે હું બાની પાસે અવશ્ય પહોંચી જઈશ સાંજ ઢળી ને બાને ગભરામણ વધી સાત વાગ્યા પછી બાએ સાત કર્યો બાપુ અને તરત બાપુ બા પાસે પહોંચ્યા અને ધીમેશ્વરે પૂછ્યું બા શું થાય છે બા તો જીવનભર ભોળા જ હતા એટલે બાળકની જેમ બાપુ સામે નજર કરીને બોલ્યા કંઈ ખબર પડતી નથી બાએ જરા ઉઠવાનો વ્યર્થ પ્રયાસ કર્યો ત્યારે બાપુએ એમાં જ પડ્યા રહેવાનો ઈશારો ને આગ્રહ બંને કર્યા બાનો અંત સમય છે એની બાપુને ખબર પડી ગઈ તેમણે એના માથા પાસે બેસી બાને પોતાના ખોળામાં લીધા અને બાએ છેલ્લો શ્વાસ લીધો બાની ઈચ્છા બાપુના ખોળામાં જવાની હતી તો પૂરી થઈ અને બાપુએ પણ અગાઉ કહેલું કે જે ભાગ્યશાળીની સેવા એક નિષ્ઠ હશે તેના જ ખોળામાં બા જશે એ વાત પણ સત્ય કરવાનું બાએ પસંદ કર્યું બીજે દિવસે બપોરે બાની ક્રિયા થઈ લાંબો વખત ચાલેલી આ ક્રિયા દરમિયાન તો ત્યાં બાપુ હાજર રહ્યા જ પણ બાની ચિતા પાસેથી બાપુ છેક સુધી ન ખસ્યા બાપુને ઘણીવાર કહેવાયું કે આપ થાકી જશો હવે બાપુ આપ આરામ કરો પણ બાપુ મક્કમ થાતી ત્યાં જ બેસી રહ્યા ને ધીમા સ્વરે કહ્યું બાસઠ વર્ષના સાથીને આ ઘડીએ આવી રીતે હું છોડી શકું ખરો બા પણ એ માટે મને માફ ન કરે આ હતું બા અને બાપુનું દુલારું દાંપત્ય હા એ વાત જુદી છે કે બા અને બાપુના જીવનની અજાણી વાતો આપણને સદમો પહોંચાડે તેવી છે કસ્તુરબા સાથેની ગાંધીજીની ત્રીજી સગાઈ હતી કસ્તુરબા પહેલાંની બે કન્યાઓ નાનપણમાં જ મૃત્યુ પામી હતી એટલે ગાંધીજીથી ઉંમરમાં પાંચ મહિના મોટા એવા કસ્તુરબા સાથે સગાઈ થયેલી એ સમયે પોરબંદરથી રાજકોટનો રસ્તો પાંચ દિવસનો તેથી વારે વારે પોરબંદર આવવું પોષાય નહીં એટલે અઢારસો એક્યાસીના મે મહિનામાં એક સાથે ત્રણ ભાઈઓના લગ્ન લેવાયા ગાંધીજીના સગા મોટા ભાઈ કરસનદાસના અને કાકાના દીકરા ભાઈના એમ બે લગ્ન સાથે હતા તેમાં મુસાફરી અને કરકસરનો વિચાર કરીને ગાંધીજીના લગ્ન પણ જોડી દેવામાં આવ્યા હતા કસ્તુરબાને તેડીને ગાંધીજી રાજકોટ ગયા અને ત્યાં ભણતા ભણતા સંસાર માંડ્યો તેઓની સોળ વર્ષની ઉંમરે સોળ નવેમ્બર અઢારસો પંચ્યાસીના ગાંધીજીના પિતાનું અવસાન થયું અને ચાર જ દિવસ પછી વીસ નવેમ્બર અઢારસો પંચ્યાસીનો રોજ ગાંધીજી પોતે પિતા બન્યા ગાંધીજી અને કસ્તુરબાનું આ પહેલું સંતાન ત્રણ ચાર દિવસમાં જ મૃત્યુ પામ્યું ઇતિહાસ એવું નોંધે છે કે પોરબંદરમાં ગાંધીજીનો વસવાટ ત્રણ પેઢીથી પણ કસ્તુરબાનું પિયર દોષી કુટુંબ સાત પેઢીથી એટલે એમ કહી શકાય કે કસ્તુરબાના ગામ પોરબંદરમાં ગાંધીજી આવીને વસ્યા હતા ગાંધીજી લંડન જવા નીકળ્યા ત્યારે કસ્તુરબાને રડતા જ હોય ગાંધીજી પણ રડી પડેલા અને રડતા રડતા જ બંનેએ એકબીજાને ચુંબન લીધું હતું આ વાત ગાંધીજીની દિનવારી એવા પુસ્તકમાં કે જેનું પ્રકાશન હરિજન આશ્રમ અમદાવાદ દ્વારા થયું છે તેના પાન સાત ઉપર દર્શાવેલ છે બા અને બાપુ જે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા તે જબલપુર મેલ કટણી સ્ટેશને પહોંચ્યો ત્યારે એક જુદો ધ્વનિ સંભળાયો કસ્તુર બાકી જાય કસ્તુર બાકી જાય આમ બોલનાર હરિલાલ હતા તેમણે બાને મોસંબી આપી જોશથી કહ્યું બા આ મોસંબી તું જ ખાજે હો એમણે બાપુ સાથે વાત ન જ કરી ગાડી ઉપડી ત્યારે ફરી વાર અવાજ ગુંજ્યો કસ્તુર બાકી જાય કસ્તુર બાકી જાય કસ્તુરબા એ મોહનદાસ ગાંધીના ધર્મપત્ની હતા એમનું આ વિધાન યાદ રાખવા જેવું છે કે એકબીજાની વચ્ચેની અલગતા જે હોય તે પણ મારા માટે પતિ શું મારા જેવો પતિ તો કોઈને દુનિયામાં નહીં હોય અને મારા પતિને લીધે હું આખા જગતમાં પૂજાવું છું આપણે પણ કહીએ કસ્તુરબાનું જય